पादरा તાલુકાના અનેક ગામોમાં કપાસના પાકમાં વાયરસની દહેશત જોવા મળી છે। પ્રથમવાર પાકમાં વાયરસના ચિહ્નો દેખાતા ખેડૂતોના પાક ફેલ જવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। પાદરા તાલુકાના અનેક ગામોમાં કપાસ કરમાવા લાગ્યો છે, જ્યારે કપાસના પાક પર પાન અને તેની સાઈઝ કરતાં વધારે લાંબા થઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી સહાયની માંગણી કરી છે। पादरा તાલુકાના અમુક ગામો જેવા કે કોઠવાડા, હુસેપુર, મેળાદ, વીરપુર, સરસવણી, ઠીકરિયા આવા ગામોની અંદર અત્યારે વાયરસનો જોર વધારે છે। એટલે કપાસ, દિવેલા અને ભીંડા આ ત્રણની અંદર આશરે 1,000 થી 1,100 વીંગા જેવો નુકસાન થઈ રહ્યું છે। અને અત્યારે શું જોઈએ છે તો કે વરસાદ પણ નથી, એટલે વરસાદની પણ ખેડૂતને માર છે। અત્યારે ખેડૂત બધી પોતે ખર્ચો કરીને અત્યારે પાક લેવાની તૈયારીમાં છે, તો એ સમયે આવો વાયરસ આવ્યો છે। વાયરસ અત્યારે દવા ગમે તેવી દવા છોટીએ છીએ તો પણ એને કોઈ અસર કરતું નથી, એટલે સરકારશ્રીને અમે એક જ માગણી કરીએ છીએ કે આનું વળતર અમને પણ આપે, જેવી રીતે બીજા તાલુકાની અંદર કરજણની અંદર સર્વે થઈ રહ્યું છે, વાઘામાં થઈ રહ્યું છે, એટલે અમે પણ માગણી કરીએ સરકાર પાસે કે અમને પણ વળતર આપે અને વહેલી તકે આનો સર્વે કરવાનો શરૂઆત કરે। અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ, વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।